राम राम, जय माता जी। बधाई ने केम छो? बधाय मजा में ने? અત્યારે વાગ્યા 10 અને આપણે જો રસગુલ્લા વાળા ભાઈ આવી ગયા છે, આશે બનાવે. અને આપણે કાલ આપણે યુટ્યુબ ફેમિલી મેમ્બર એટલે કે સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા, તો એમને પૈસા દીધા હતા કે આ છોકરાઓને બતાવીને કે પાક ખવરાઈ દીજો. એટલા માટે આપણે કીધું અત્યારે ઉનાળો છે, તો કીધું અહીંયા અત્યારમાં જ નીકળ્યા રસગુલ્લા વાળા ભાઈ, તો કીધું ગોલા જ ખવડાવતી એટલે ઉનાળો છે એટલે સારું કહેવાય બીજા પાક કરતા. એટલે બહુ તડકો થયો નથી, પણ પછી કીધું વર્તા ભાઈ આવે કે ન આવે એટલા માટે. જો રસગુલ્લા બની ગયા છે, કાંઈક કાંઈક 10 બને તેના કેટલા, 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા બનાવવાના છે? એટલે એમ નહીં, આ 10 છે, 10 બનાવ્યા હોય ને પછી બીજા બનાવે. આ રીતનું મોટરસાયકલમાં ગોઠવણી કરી છે, બાઇકમાં. બાઇકમાં મોહન કાઢે વગાડમાં. બાઇક મેં 80 ટ્રિક લગાવી છે. આપકા ગોલા વો સબ ઓલ ઇન્ડિયા મે દેખેંગે, કારણ કે આ પાયરિયા હિન્દી માં સમજે, ગુજરાતી માં નથી સમજતા. અમારે યુટ્યુબ ચેનલ ની તો ગુજરાતી ભાષા જ છે બરોબર, આ તો હિન્દી ફાવે પણ ઓછા બોલે. ટ્રેક તો આતી, લેકિન હમ યહાં કે લોકો શરમ બહોત આતી, ઇસીલીએ એ ધંધા નહીં કરતા. ઓર આપ કર સકતે ત્રણ છ નવ દસ, 10 ને 10 20 થયા ને. આ ગોલાબ આવી રીતના બનાવે છે, ગમે વાડી વાડીએ બધાય દઈએ કે, કારણ કે ઓલે રેકડીઓ બધાય ન જાય ને, આ મોટરસાઈકલમાં ગોઠવણ છે એટલે બધાય વાડીએ ગમે જઈએ કે. વાંકાનેરથી આવો? નવાપુરા. ઓર બીજા ભાઈ આવતા હતા એક, તમારા ભાઈ એ આજ રીતે મોટરસાઈકલ માં જ આવતા હતા. અને એક ભાઈ આવે છે નાસ્તા, ટોસ, ખારી, બિસ્કિટ. અત્યારે કોણ લાવે? દેવા મંડો જેના એન પર ખાવાનું ચાલુ છે. કા જેના કેવો લાગે? મીઠો લાગે? હા પેસી એટલે મારે દેવી દેવાન છે બેન, જો મીઠો લાગે. મીઠો લાગે બેઠો એટલે દાદા ને દીધો કે નહીં? દેવાન છે હે? દમ ચડવા માંડો. વિમલ ના મમ્મી ને પપ્પા બાકી છે, એ બે વિમલ અમારો પેલો રાખો ને, જેવી લગભગ મનો બાકી છે. કૃષ્ણ આવે, કેટલા બાકી છે અહીંયાથી, તો એટલા અહીંયા બધું રહી જાય. ખૂટી જાય. કૃષ્ણ કેટલા બાકી? એક બને જો. એક ઈ હજી 500 જે બનાવ છે. બે આપણે ચાલુ છો ને ખાત.
ગોલ ઉનાળા માં સીઝન છે ને, કાયમ ન ખાય, કાયમ ખાય પણ નડે આ ક્યારેક ખાલી ખાવાનું. બાકી ને આપણે શરૂ કરી ખાવું દેવાનું છે, ખાવું હે મોઢે. તમે ખાધો ને? વ્યાજો ખાત પણ નડે એટલે બાપાને થોડોક ખવડાવ્યો. ભાઈ હવે નવરા થઈ ગયા છે. મોહન જે પૈસા લેવા પૈસા હતા તો ભાઈ છૂટા નતા, પછી ઘરે છૂટા લેવા જઈએ કે બોણી થઈ. ઓ બોણી કેવી થઈ? પૂછી જોઈએ દાદા કેવી બોણી થઈ. હસી થઈ ને? જોરદાર બોણી થઈ ગઈ ને? હવે ક્યાં જાલી જત પડા? હિન્દી માં બેક ઓછો સમજે. તારે ખાવું ખાઈ તો ખાવા બાકી નો રાખે. દુકાન હોય મોંઘા મેલા હોય. બપોરના 12:30 વાગ્યા અને આપણે જો વરિયારી ભેગી કરવા આવ્યા છે. જો અહીંયા એટલી ભેગી કરી ને અહીંયા ત્રણ બાજ બાકી લીલી છે એટલે એ ઝુકાય પછી કાઢવાનું થાય. ભાઠામાં હોય જો મારા પપ્પાની ઉપાડે પાથરા વળે કિશનભાઈની રિયાઈ સલાખો લઈને લાવે. કાલ એક ટ્રેક્ટર બીજી વાળીનું ભર્યું, આજ બીજું ભરવાનું. ફરી ચાલુ કરી પાડોશી પાછા નો આવી ને કે તો પછી આયા ને એટલે પછી ખાલી આવવું પડે. કેમ નાના નાનબાજ વધતા જાય પાઠા? એમાં જો અલર્ટ ચાલુ થઈ ગયું ને ઓરવા માંડ્યા હવે એટલે કાઢ નાખે પછી એવું નથી. મારા પપ્પા હું જો ભરવા રહી ગયા કોથરી
જો આડવાની હે હજી ઊભી હે જો લીલી હે જે એટલે આ લીલી હે જે કોક કોક જો આ સુકાઈ ગયું હે ને યાર સુકાઈ જાય બધી પછી આ હોતા કાઢવાની હે વાટીને પછી લઈ જતા અડધી ઊભી હે અડધી કાઢી આ એટલી વાટી વરિયારી કાઢીને તો જો સાંઈ આવતા રહ્યા હે સાંઈ મસ્તીનો હે હા ઓ લીલા કસેરા જેવો હે હા એટલે મજા આવે ને તડકાને સુઈ જવાનું માણા ઓછા કઈક વહી ગયા દેવરી એટલે અમે સહી ચાર જણા ઈ ઘરના ત્રણ જણા જ છે અમે હે પાડોશી હાલો પી લે આપડે સોડા પી લે રસગુલ્લો ખાતો હોય ને હવે પાસ સોડા નો વારો હે તનુને તો ગાલ દુખે તો બોલ્યો છે નકરી સોડા પીવે પીમા દુખ છે ઓ અમારા અંજીએ જો અહીંયા ખારી સિંગ નાખવાનું ચાલુ કરી દીધું ને મોહને આખો ગલાસ ખોલી દીધો ને હાલ બાજુ મોહન ની બુઆ ને જો આખો આયડો લઈને ભેજે ઘર ત્રણ આખો આયડો લઈને ભેજે એમ પૈસા ત્યાં દીધા હતા જેમ